નમસ્કાર દર્શક મિત્રો ગણેશ પંડાલમાં પથ્થરમારા ની ઘટના અઠ્યાવીસ ઝડપાયા વધુ તપાસ કામગીરી શરૂ પથ્થરમારા પગલે સૈયદપુરા સહિતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત સૈયદપુરામાં ગણેશ પંડાલની ઘટના બાદ તંત્ર દ્વારા બુલડોઝર સ્પીડમાં જતા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કોઈચા જેવા મંદિરોના નામે કરોડોની છેતરપિંડી આચરનાર એમપી સ્વામીના ના લાલજી ઢોલાની ધરપકડ વડાપ્રધાન મોદીના જન્મદિવસે સુરતમાં સેવા દિવસની ઉજવણી કરાશે સમાચારો વિગતે જોઈએ સુરતમાં સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને વરિયાવી ચાર રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ તરુણો પથ્થરમારાની તંગ દિલી હતી રાત્રે 9 વાગ્યા બાદ 12 થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો અને આયોજકોએ 6 સગીરોને પકડી પાડીને પોલીસને સોંપ્યા હતા તરુણો સહિત તમામના પિતાને પણ સગ્રામપુરા પોલીસ લઈ આ લઈ ગઈ હતી અને હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી હતી ટોળા વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો તેમજ જ 10 થી વધુ ટીયર ગેસ છોડ્યા હતા ત્યારબાદ આ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડ ઉતારવામાં આવ્યા હતા તેમજ કોમ્બિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું આ મામલે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં અટ સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે તેમજ પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરતની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને આ ઘટના પર સતત નજર રાખી રહેલા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી બપોરના બે વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા જ્યારે બનેલી ઘટના બાદ પોલીસ કમિશનર શાંતિ સભ્યો સાથે બેઠક યોજી હતી સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને સ્થિતિ બગડે તે પહેલા સુરત પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે સૈયદપુરા વિસ્તારમાં મોટાભાગે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ડ્રોન વડે પોલીસ નજર રાખી રહી છે કારણ કે કોઈપણ સ્થળે ટોળા ભેગા થાય તો તેને તાત્કાલિક ઝડપી શકાય સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઘટના અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ સુધીમાં અઠ્યાવીસ લોકોને અટકાયત કરવામાં આવી છે અને અલગ અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં મૂર્તિ પર પથ્થરમારો બીજા ઘટના સ્થળ પર પથ્થરમારો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અમે જલ્દી શાંતિ સમિતિની બેઠક યોજીશું જેમાં આ પ્રકારની ઘટના સર્જાયા હોવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે જે લોકો શાંતિ ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે તેમને છોડીશું નહીં ને સીસીટીવી ફૂટેજનું ચેકિંગ ચાલી રહ્યું છે જેટલા આરોપીઓ પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ધરપકડ ને અટકાયતોનો દોર ચાલુ છે પથ્થરમારાની ઘટનાને કારણે સુરતમાં તંગદી બંદોબસ્ત પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જણાવ્યું હતું કે પથ્થરમારો કરનાર લોકો સમાજના કસૂરવાર છે અને આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે મને ભરોસો છે કે આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અનેક ધાર્મિક સંસ્થાઓના લોકો યુવાનોને સમજાવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈ પણ સમાજનો હોય આની અંદર કોઈ પણ પ્રકારની લાગણી કોઈ પણ પ્રકારની દયા હોય જ ન શકે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી અને આપની જવાબદારી છે કે સમાજે જ્યારે વિવિધ પ્રશ્નોની અંદર પછી તે મદરેસા હોય મસ્જિદ હોય મુસલમાન સમાજ હોય અલગ અલગ સંગઠનો કોઈ આપણને સૌ લોકોને જવાબદારી આપી છે તે આપ સૌ લોકોની એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે દોરવા અને કોઈ યુવાન ખોટા માર્ગે ભટકાતો હોય તો તેને સમજાવવો જોઈએ જે અંગેની વાતચીત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સુરત સમાજ સુરત શહેર છે જેમાં આપણે શાંતિપૂર્વક માહોલમાં રહીએ છીએ તો શાંતિ ડોળવી ન જોઈએ સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલા જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતને બી ગંભીરતા પૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છે અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલા ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે સુરતમાં હાલ ભારે તંગદીનો માહોલ છે અને સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશ પ્રતિમા પર રાત્રે છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો જેને પગલે પોલીસે તેને પકડી લીધા હતા અને હિન્દુ મુસ્લિમનું ટોળું સામસામે આવી ગયું હતું અને પથ્થર પથ્થરમારો થયો હતો પોલીસે લેટ નાઇટ ઓપરેશન હાથ ધરીને તોફાનીઓને જબ્બે કર્યા છે જ્યારે હાલ આ તંગદીલી ભર્યા વાતાવરણ વચ્ચે આ વિસ્તારમાં રાત્રિથી જ કડક પોલીબંધ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સૈદપુરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને રાત્રિથી જ એસઆરપીની બે કંપનીઓ ડીસીપી અને એસીપી સહિતની પોલીસ કર્મચારીઓની ટીમ ખડેપગે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે તેમજ આ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી પણ શેરી મહોલ્લામાં પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે આ જુદા જુદા વિસ્તારોમાં તેમજ શેરી મહોલ્લાઓમાં ટોળે વળતા લોકોને વિખેરવાની પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હાલકે પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત છે એસઆરપીના બે કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો એસપી ડીસીપી રેન્કના અધિકારી એસીપી રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે જ્યાં જ્યાં વો સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શેર સિટી પોલીસના સ્પેશિલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને અદકારી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એવો સીસીટીવીના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને ચકાસણી કરવામાં આવે છે અને અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રાબીદો મુજબ ચાલી રહ્યો છે અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા અઠાવીસ સસ્પેક્ટની ડિટેન કરવામાં આવે છે પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો અને તેના પડઘા બીજા દિવસે સાંભળવા મળ્યા હતા સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાંથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો જેના પરિણામે રોષ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનમાં તોડફોડ કરી હતી તેમજ આગ પણ ચાપી હતી પોલીસે મામલો થાળે પાડ્યો હતો જો કે લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રાજકારણી અને પોલીસને પણ ધક્કે ચડાવ્યા હતા રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્વો પર બુલડોઝર ફેરવો તેવી માંગણી કરી હતી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તોફાની તત્વોની ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો આ ઘટનાના બીજા દિવસે એટલે કે આજે સોમવારે પાલિકા તંત્ર કે જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું અને જોકે માથાભરે તત્વો હોય પાલિકાની આ કામગીરીનો આક્રોશ વિરોધ કર્યો હતો અને હાલ સ્થિતિઓ સ્થળ પર પોલીસ પણ હતી જેને કારણે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરી હતી હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે સુરત શહેરમાં વધતા જતા માર્ગ અકસ્માતને અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વિભાગને વધુ એક વખત સાથે કામ રાખી કામ કરવા માટે અલગ અલગ ટ્રાફિક શાખાની પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે જેને પગલે અલગ અલગ રસ્તા ઉપર ટ્રાફિક પોલીસની ટીમો ઉતરી પડી હતી અને શહેરમાં રોંગ સાઈડ તેમજ ગફલતભરી રીતે વાહન હંકારતા ચાલકો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે જેમાં ખુદ શહેરના ટ્રાફિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર મદદનીશ પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મચારીઓ કામે લાગ્યા હતા અને લોકોને રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને રોકી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ અલગ અલગ દંડ વસૂલ કરીને ટ્રાફિક નિયમોનું પાલન કરાવ્યું હતું પોલીસ કમિશનર દ્વારા વારંવાર કાયદો તોડનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કર્યા હોવાની પણ જાણકારી મળી છે જેના કારણે સુરત શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા રોંગ સાઈડ અને રીતે વાહન ચલાવીને નાના મોટા માર્ગ અકસ્માત થતા હોય છે જેના પગલે શહેરના નિર્દોષ લોકોના મોત થતા હોય છે વધતા જતા માર્ગ અકસ્માત અટકાવવા માટે ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર ટ્રાફિક રોંગ સાઈડમાં જે વાહન ચાલકો પોતાનું વાહન ચલાવે છે તેમને રોંગ સાઈડમાં પોતાનું વાહન ન ચલાવે તે બાબતે જાગૃત કરવામાં આવેલા સમગ્ર શહેરમાંથી કુલ એસી ટીમ બનાવવામાં આવી હતી અને જુદા જુદા સર્કલ પર ગોઠવવામાં આવી હતી જેમાં રોંગ સાઇડ પર વાહન ચલાવતા લોકોને પકડી પાડવામાં આવ્યા હતા તેમજ તેમને સમજાવવામાં આવ્યા હતા તારીખ પંદર જૂનથી લઈને છ સપ્ટેમ્બર સુધી દરમિયાન સત્તર હજારથી વધુ લોકોને વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા તેમજ ચાર હજારથી વધુ રોંગ સાઈડમાં આવેલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલા અભિયાનને રવિવારે સવારે પણ શહેરના ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમ રસ્તા ઉપર ઉતરી ગઈ હતી અને ટ્રાફિક કમિશનર સાથે નાયબ પોલીસ કમિશનર તેમજ મદદનીશ પોલીસ કમિશનર સવારે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ટ્રાફિક નિયંત્રણ કરવાની પ્રક્રિયામાં જોડાયેલા હતા તેમજ શહેરમાં રોંગ સાઇડ આવતા વાહન ચાલકો અને ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમન ભંગ કરવાના નિયમ અનુસાર દંડ ભરવામાં ભરાવડાવવામાં આવ્યો હતો અને જે લોકો અગાઉ પણ ઓવર સ્પીડ અને રોંગ સ્પીડ આવતા હતા તેમના દંડ ભરવાની સાથે સાથે તેમના લાયસન્સ રદ કરવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેના બહાના કાઢી રાજકોટના જમીન મકાનના લાભ ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા સ્વામી સહિત આઠ હિસ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે કહી ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી ત્રણ કરોડથી વધુ પડાવ્યા હતા જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ને જેમાં આ સ્વામીના સાગરિત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસે ધરપકડ કરી છે આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલનું કામ કરે છે આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય પાળતો હોવાથી સ્વામીના સંપર્કમાં આવ્યો હતો અને છેતરપિંડીમાં સંડોવણી હતી આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે સુરતમાં સરથાણા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટના કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે જેની બાતમીના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક પગલાં લઈને લાલજી ઢોલાને પકડી પાડ્યો હતો લાલજી ઢોલા શિક્ષક છે અને આ છેતરપિંડીમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે હાલ સરથાણા પોલીસે આરોપી અંગે વધુ કામગીરી શરૂ કરી છે ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા પ્રજા સુખાકારીના વિવિધ સંવેદના સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ નેતા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને સેવા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ દિવસ દરમિયાન અનેક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લોકોને મળશે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને એકસોને સડસઠ પશ્ચિમ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીના નેતૃત્વમાં સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા વિશ્વ નેતા હિન્દુ સ્થાનના સર્વાધિક લોકચાહના મેળવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સત્તરમી સપ્ટેમ્બર જન્મદિવસ નિમિત્તે સેવા દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રજા સુખાકારીના વિવિધ સંવેધાનસભર કાર્યક્રમો યોજવામાં આવશે પુણેશ મોદીને અપીલને પગલે સુરત પશ્ચિમ વિધાનસભાની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ફૂડ કોર્નર હેર સલૂનની દુકાન બેકરી ફ્લોર મિલ ડેરી મીઠાઈની દુકાન નમકીન સ્ટોર ગાર્મેન્ટની દુકાન શાકભાજી વિક્રેતાઓ સ્કૂલ અને વિવિધ સ્ટોર્સના સંચાલકો દ્વારા પાંચ ટકાથી લઈને સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે અંદાજે એક હજારથી વધુ સંસ્થા દુકાન અને વેપારીઓ દ્વારા અલગ અલગ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેનો લાભ અંદાજે એક લાખથી વધુ લોકો લઈ શકશે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કાર્યકર્તાઓના સક્રિય પ્રયત્નોથી રાંદેર અડાજણની પચાસથી પચાસ મોટી હોસ્પિટલોમાં મોટા પાયે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઓપીડીમાં દસથી સો ટકાનું ડિસ્કાઉન્ટ લેબ રિપોર્ટમાં દસથી ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ અને મેડિસિન ઉપર દસથી વીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જ્યારે પચાસ જેટલી ક્લિનિક માં રાહત દરે સારવાર આપવામાં આવશે અને રાંદેર અડાજણ વિસ્તારમાં આવેલી પચાસ જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં દસથી વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

લોક ઉપયોગી રચનાત્મક અને ગરીબ અને જરૂરિયાત વ્યક્તિને એનો લાભ મળે એની પાછળનો મુખ્ય હેતુ રહ્યો છે આ વર્ષે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મોદી સાહેબનો ચુમ્મોતેરમો જન્મદિવસ આ નિમિત્તે લગભગ પચીસો થી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટ જાહેર કરાવ્યું છે આનો લાભ લગભગ બે લાખ ચુમ્મોતેર હજાર જેટલા ડિસ્કાઉન્ટનો લાભ જાહેર જનતા મેળવી શકશે અને ત્રણસો જેટલા ગણેશ મંડળોમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ના સત્તર સપ્ટેમ્બર ની પૂર્વ સંધ્યા એટલે કે આગલે દિવસે સોળ તારીખે સોળ સપ્ટેમ્બરે સાંજે મહાઆરતી એમને દીર્ઘાયુષ્ય માટે થશે તો આ પ્રકારે અત્યારે આ બે મોટા પ્રોગ્રામ સોળ તારીખ અને સત્તર તારીખ દરમિયાન કરવામાં આવ્યા છે ડિસ્કાઉન્ટ ચૌદ પંદર સોળ સત્તર ચાર દિવસ પણ કેટલાક કર્યું છે કેટલાક ત્રણ દિવસ કેટલાક બે દિવસ કેટલાક એક દિવસ એટલે ચાર દિવસ તો આ વખતે અમારું પ્રયોજન છે સુરતના ઇતિહાસમાં પ્રથમવાર લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મના લોકો તેમજ વિદ્યાર્થીઓને ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધારે રજિસ્ટર કરાવીને લોકોએ કોમ્પ્યુટર ક્લાસનો લાભ લીધો હતો વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ કર્યા પછી હવે લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ પોલીસ અધિકારીઓ ટીઆરબીના જવાનો અને હોમગાર્ડના જવાનો માટે ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર દિવસનો ફ્રી કોમ્પ્યુટર કોર્સ કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર રજિસ્ટર્ડ લોકોને શીખવામાં આવશે સમગ્ર કાર્યક્રમમાં લેટ યુન લતીફ ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જુનેતભાઈ ઓરાવાલા તેમજ સુરત શહેરના મહાનુભાવો તેમજ શાળા તેમજ ટ્યુશન ક્લાસીસ ધરાવતા શિક્ષકો અને ઝહીરભાઈ હકીમજી અને ડિજિટલ ગ્રુપની મહિલાઓ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમમાં કોમ્પ્યુટર ક્લાસમાં સાથ આપનાર આઈઆઈસીએલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આઈઆઈસીએલ ધર્મેશભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું અને ધર્મેશભાઈ લોકોને ક્લાસિસ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી મારું નામ અનિસા ફારૂક ખાંડિયા છે હાલ હું આઈ હાઈસ્કૂલ ઓલપાડમાં ટીચર તરીકે નિમણૂક બજાવું છું યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી અને આઈઆઈસીએલના ટાયબ દ્વારા આજે જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જે બદલ ખૂબ સરાહનીય કાર્ય છે અને અમે બધા એમના ખૂબ આભારી છીએ કે આજની જે તાતી પરિસ્થિતિ છે એની જરૂરિયાત અનુસાર કોમ્પ્યુટરને એક એજ્યુકેશન ફિલ્ડમાં ઘણું મહત્વનું સ્થાન મળ્યું છે આજે કોઈ પણ ફિલ્ડમાં જાઓ કોમ્પ્યુટર વિના ચાલતું જ નથી તો એને ધ્યાનમાં રાખીને બાળકોને હિતમાં મફત પંદર દિવસનો ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવું જે ખૂબ મહત્વની બાબત ગણાય આ ખાલી એક નાણાનો પ્રયાસ જ નથી એના થકી સર્વ ધર્મના બાળકોને ભેગા કરવા અને સમાજ માટે એક ખૂબ જ ઉદાહરણ પૂરું પાડવું જેથી કરીને ભવિષ્યમાં એક ટેકનિકલ પર્સન ઉભા થઈ શકે અને સમાજ માટે ખૂબ જ સારી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને મોટી રાહત મળી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં પશુપાલકો છે સરકાર દ્વારા પશુ ડોઝની ફ્રીમાં ઘટાડો કરવામાં આવ્યો છે જે ડોઝની કિંમત પહેલા બસો પચાસ રૂપિયા હતી જેમાં હવે માત્ર પચાસ રૂપિયા વસૂલવામાં આવશે કારણે પશુપાલકોને મોટી રાહત મળી છે દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે સેક્સ સિત્તેર ટકાથી વધુ વાછરડી અને પાડી જન્મતા પશુપાલનના ધંધાને ફાયદો થશે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોમાં રાજ્ય સરકારના નિર્ણયથી આત્મનિર્ભરતા વધુ ગતિથી આગળ વધશે સુમડેરીએ ગયા વર્ષે ચાર લાખ પચાસ હજાર કૃત્રિમ બીજદાનના ડોઝનો ઉપયોગ કર્યો ઉપયોગમાં લીધો હતો અને આગામી વર્ષમાં પશુ પશુમાં કૃત્રિમ બીજદાન કરવાનો ધ્યેય વધારીને રાખવામાં આવ્યો છે

સૈયદપુરામાં ગણેશ પંડાલની ઘટના બાદ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી કાર્યવાહી કરાઈ રોંગ સાઇડ અને ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા કોયચા જેવા મંદિરના નામે કરોડોની છેતરપિંડી કરનાર એમપી સ્વામીના સાગરીત લાલજી ઢોલાની ધરપકડ વડાપ્રધાન મોદીના જન્મદિવસે સુરતમાં સેવા દિવસની ઉજવણી કરાશો આત અત્યાર સુધીના સમાચાર નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર